विद्यार्थी मित्रों केम छो मजामा आज आपनी समक्ष धोरण 11 गुजराती में कायदो नंबर 25 दुहा पुस्तक अने हाइकु एनो विडियो लईने आवी रह्यो छुं। तो आपणे भणवानी शरूआत करीए तो धोरण 11 नी अंदर दुहा पुस्तक अने हाइकु आ काव्य नंबर 25 માં છે। तो अपने शुरुआत करें तो सर्वप्रथम दुहो एटले शुं, तो एवं कहें कि दुहो एटले दसमो वेद। सामान्य परिभाषा में एवं कहेवाय छे कि दुहो एटले दसमो वेद। अपने हिंदी साहित्य में जोवा जईए तो कबीर रहीम ना दुहा जोवा मळे छे, पण गुजराती अंदर जयारे आपणे जोवा जईए तो दुहो एटले दसमो वेद। अपने सर्वप्रथम दुहो जोईए તેમાં એક નંબરમાં મા આ શીર્ષક હેઠળ કવિ દુલાભાઈ કાગે દુહો લખ્યા છે। આપણે એમનો સર્જક પરિચય પ્રાપ્ત કરીએ તો કવિ દુલાભાઈ કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મજાદર ગામમાં થયો હતો। તેમણે ફક્ત 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો। રામાયણ મહાભારત ઉપરાંત ચારની સાહિત્યનો તેમનો અભ્યાસ નોંધપાત્ર હતો। ખેતી તેમજ ગોપાલનો વ્યવસાય કરતા કવિ કાગ કંઠ કહેણી અને કવિતાનો સુમેળ સાધીને લોકગીતો ભજનો તેમજ આખ્યાનોના જાહેર કાર્યક્રમો પણ આપતા હતા। તેમના સર્જનોમાં જોવા જઈએ તો મોટાભાગે આ વિષય જોવા મળતો કે જ્ઞાન ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને એમણે ચારણી છંદ ભજન અને દુહા જેવા કાવ્ય પ્રકારોમાં ઢાળનાર આ કવિએ કાકમણીના ભાગ 1 2 3 4 5 6 7 અથાર્થ ભાગ 1 થી 7માં લોક પરંપરાના પ્રાચીન ફ્લેવરમાં અર્વાચીન સંવેદનો ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે। વિનોબા ભાવની તો ઘર જાશે જાશે ધરમ શક્તિ ચાલીસા ઉપરાંત ગુરુ મહિમા ચંદ્ર ભાવની સોરઠ ભાવની વગેરે તેમને કાવ્ય કૃતિઓ આપેલી છે। દુહો એ ચારણી સાહિત્યનો પ્રકાર છે અને મોટાભાગે એ માત્રામેળ છંદમાં લખાય છે। દુહાની અંદર ઓછા શબ્દમાં ઘણું બધું કહેવામાં આવે છે। મેં તમને શરૂઆતમાં કીધું કે દુહો એટલે દસમો વેદ, દુહો એટલે દસમો વેદ। વર્ષો પહેલા જે વેદ ઉપનિષદનું જે જ્ઞાન હતું એ જ્ઞાનને લોકબોલીની અંદર સર્જકો પોતાની રીતે લોકો સમક્ષ રજૂ કરતા એને દુહો કહેવાય, દસમો વેદ। કે જે કંઈ જ્ઞાન છે આપણને દુહામાંથી પણ આપણને કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય। તો આપણે સૌપ્રથમ દુહો જોઈએ છે માં દુલાભાઈ કાક રચિત માં બહુ સરસ માતાની વાત કરવામાં આવી છે અને માતૃ પ્રેમ માતાના લાડુલા તેની સ્મૃતિ યાદની વાત કરવામાં આવી છે। જોઈએ આપણે પ્રથમ દુહામાં સાંભળજો। મોટા કરીને માં તે ઘોડેથી કહતા કર્યા, મોટા કરીને માં તે ઘોડેથી કહતા કર્યા, ઘોડો ઊંધવા ફરીથી કરને બાળક કાગડા। બહુ સરસ કહેવામાં આવ્યું છે કે બાળક જ્યાં સુધી નાનું હોય છે ત્યાં સુધી માનો ખોડો અને ગમે છે। માનો ખોડો એટલે ધરતી પરનું સ્વર્ગ, ધરતી પર તમે કોઈ પણ જગ્યાએ સ્વર્ગ શોધવા જાઓ તો તમને નહીં મળે, પણ માનના ખોડામાં તમને ધરતી પરનું સ્વર્ગ જોવા મળે। મોટા કરીને માં ખોડેથી કહેતા કર્યા, કવિ કહે છે કે માં હું જેમ જેમ મોટો થતો ગયો એમ તેમ મને તારા ખોડાથી દૂર કર્યો છે। ઘોડો ઊંધવા ફરીથી કરને બાળકે કાગડા, કવિ કહે છે કે મને એ માતાનો ખોડો ફરી ખૂંધવો છે, મારે ફરી માતાના ખોડામાં બેસવું છે તો મને માં ફરી તો મને બાળક બનાવી દે ને એમ। તો કવિની કલ્પના જુઓ કે માની સાથે ગાળેલો સમય આનંદમય સુખમય હોય છે અને જેમ જેમ મોટા થાય છે ત્યારે માં ફરી એના ખોડાથી દૂર કરે છે, એ તો સ્વાભાવિક છે, એમાં કંઈ કશું ખોટું નથી। જેમ જેમ મોટા થઈએ એમ આપણામાં સમજ જ્ઞાન બુદ્ધિ આવતી જાય ને આપણે માથી થોડા થોડા દૂર થતા જઈએ ને માં પણ એવું છે કે મારો છોકરો હવે પગભર ઊભો થાય, પણ કવિ જે કહે છે એ જુઓ કે મોટા કરીને માં તે ખોડેથી ખવતા કર્યા એમ, ખોડો ઊંધવા ફરીથી કરને બાળક કાગડા। બહુ સરસ કીધું છે કે હે ભગવાન હે માં મારે ફરી તારો ખોડો ઊંધવો છે, મારે ફરી તારા પ્રેમનો અનુભવ કરવો છે, મારે ફરી તારી સાથે વાત્સલ્યની જેમ ફરી નાનો હતો તેમ તું જેમ મારા માથે હાથ ફેરવતી હતી, તું જેમ મને મારા ગાલ ઉપર વચ્ચી ભરતી હતી, તું જેમ મને રમાડતી હતી, એવું મારે ફરી એવું બાળપણ જોઈએ છે, મારે મોટું નથી થવું, તો ભાઈ
બાળપણ માં કોઈ ચિંતા ન હોય, કદી બે એકદમ બેફિકરાઈ વાળું જીવન હોય તો કવિ કહે છે કે હે માં તે મને મોટો કરી એ સારું કહેવાય, પણ તે મને તારા પડેથી ખાતો કર્યો છે, મારે ફરી બાળક થવું છે, મારે ફરી તારી સાથે લાડ લડવું છે, મારે ફરી તારી સાથે એ પ્રેમ જુનો જે પ્રેમ છે પ્રાપ્ત કરવો છે. ફરી એક વસ્તુ યાર તમે આ વાત છે કહી દો કે મા બાપની નજરમાં સંતાનો ક્યારે ઉગાડ નથી થતું, યાદ રાખજો મા બાપની નજરમાં સંતાનો ક્યારે ઉગાડ નથી થતા, કારણ કે તમે જુઓ કે જ્યારે આપણે બહાર જતા હોય ગમે તેના મોટા થતા હોય, મારી વાત કરું જ્યારે બહાર જતો હોય ત્યારે મારી મમ્મી મને હજુ આજે પણ કહે કે સાચવી સંભાળીને જજે, બરાબર, હવે મને કંઈ કહેવાની જરૂર નથી, પણ છતાં કે એ માનો પ્રેમ છે, એ શું છે, માતાનો પ્રેમ છે. પણ કવિ જે કહે છે કે બાળપણમાં જે પ્રેમ અનુભવ્યું, જે મારે મારા ખોળામાં જે હું રમતો હતો, બરાબર, એ મારે ફરી પાછું એ બાળપણ પ્રાપ્ત કરવું છે. એટલે કવિ કહે છે કે મોટા કરીને માતૃમાં તે મને તારા ખોળેથી ખરતા કર્યા, મારે ફરી બાળક કરવું છે. જોઈએ આપણે આગળ, મોડે બોલું માં મને નાચે નાનપણ આવરે, હું જયારે માં બોલું છું ને ત્યારે મને ખરેખર નાનપણ આવરે, મોટપ કેવી મજા મને કડવી લાગે કાગડા. શું કહે છે, મારે મોટું નથી થવું, પણ મારે મોટપની મજા જે છે એ મારે પ્રાપ્ત નથી કરવી, મોટપની મજા મને કડવી લાગે છે કાગડા. એમ માં બોલું ત્યારે મને મારું બાળપણ સાંભળે, માં બોલું ત્યારે મને મારો પ્રેમ સાંભળે, માં બોલું ત્યારે મને મારું વાત્સલ્ય સાંભળે, માં બોલું ત્યારે મને મા જે મને પ્રેમથી હાથ ધરતી એ સાંભળે, માં બોલું ત્યારે મને મા પ્રેમ જે મને હાથથી ફોડ્યું ફોલવતી એ સાંભળે, માં બોલું ત્યારે મને માનો ફોડો સાંભળે. ખરેખર માં માં મા વિશે તો મેં તમને હું તમને કહું છું ને કે તમે જેટલું બોલો તેટલું ઓછું, માં વિશે તમે કલમ અને સાઈ લઈને લખવા બેસો તો તમારી સાહી પૃથ્વી પરની બધી સાહી ખૂટી જાય, પૃથ્વી જેટલું કાગળ હોય ને તો પણ એ કાગળ ખૂટી જાય. એટલે કવિ કવિ કવિનો આખો જે ભાવ છે બહુ સુંદર ભાવ છે, સરસ છે. અને મા બાપ વિશે તો બહુ સરસ વોટ્સઅપ પર વાક્ય આવ્યું હતું કે ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો મા બાપના ચરણોમાંથી પસાર થાય છે. ઈશ્વર સુધી પહોંચવું એટલું સરળ હોય ને તો એક જ રસ્તો છે, તે છે માતા પિતાની સેવા, ટૂંકમાં મા બાપના ચરણોમાંથી પસાર થાય છે. હવે આપણે મૂળ વાત પર આવીએ કે કવિ દુલાભાઈ કાગે બહુ સરસ કીધું છે કે માનો ઘોડો કવિને ફરી સાંભળે છે, એટલે ટૂંકમાં કવિને ફરી બાળક કરવું છે, શૈશવના સંસ્મરણ બરાબર એ જુદા હોય. એટલે કવિ કહે છે મારે ફરી બાળક કરવું છે અને માનો વાત્સલ્ય પ્રાપ્ત કરવું છે. બીજા દુઆમાં પણ એ કહે છે કે હું જ્યારે માં શબ્દ બોલું છું ને ત્યારે મને મારું વહાર સાંભળે છે. એમ ટૂંકમાં માં વિના માં વગરનું જીવન નિરર્થક લાગે છે, માનો પ્રેમ અદ્ભુત છે. તો કવિ આપણે દુહામાં માં વિશે સમજાવે છે. હવે આપણે પાછળ જોઈએ બે નંબરમાં દશા અને દિશા મુક્તક છે, એનું સાહિત્ય પ્રકાર છે મુક્તક અને એના સર્જક છે વ્યાનીભાઈ પુરોહિત. મુક્તક એટલે એવું સાહિત્યનું કવિતાનું સ્વરૂપ જેમાં બે ચાર કે છ મિનિટની અંદર કવિએ પોતાની વાત રજૂ કરી દીધી હોય. આમ તો ગઝલમાં તમે મુક્તક સાંભળો છો બરાબર, અહીંયા જે મુક્તક છે એ દશા અને દિશા પર બહુ વ્યાનીભાઈ પુરોહિતે બહુ સરસ મુક્તક રચ્યું છે. આપણે જોઈએ બધા એનું આપણે સર્જક પરિચય પ્રાપ્ત કરીએ. કવિ નાટકકાર વેણીભાઈ જમેદાસ પુરોહિત, સંત ખુરશીદાસ એમનો જન્મ સૌરાષ્ટ્રના જામખંભાળિયામાં થયો હતો. મુંબઈમાં સ્થાયી થયેલા વેણીભાઈએ પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધું હતું. તેઓ પત્રકાર હતા અને ઈસવીસન 1942ની લડતમાં 10 વર્ષ જેલ ભોગવ્યો હતો. એમને ગીત ભજન ગઝલ સોનેટ મુક્તક તેમજ રાબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્ય પ્રકારો પણ એમને અજમાવ્યા છે, સાથે સાથે છાંદસ અને અછાંદસ રચનાઓ પણ તેમણે લખેલી જોવા મળે છે. સિંજારો, ગુલજાર, શાયરી, દીપ્તિ, આચમન આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. તો આ મુક્તકમાં કવિ બહુ સરસ વાત કરવામાં આવે છે, સાંભળજો મુક્તક. દશા પર દાજનારાની દશા પર દૂજનારાઓ નથી હોતા કુમારીથી જીવનમાં જૂજનારાઓ, દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ, કહી દો અમને કે હે દશાના ઉજનારાઓ, દશા તો છે સરક જેવી સરક ચાલી નથી શકતી, સરકને કુંદનારાને સરક જાલી નથી શકતી. જોઈએ સાંભળો પ્રથમ પંક્તિમાં દશા પર દાજનારા અને દશા પર ધ્રુજનારા નથી હોતા કુમારીથી જીવનમાં
જોજનારા કવિ આપણે કહે છે કે કોઈની ખરાબ દશા જોઈ અને આપણે ક્યારે રાજી થવું જોઈએ નહીં અને આપણે સહાનુભૂતિ રાખનારો હોય તો પણ આપણે ખુમારીથી જીવવું જોઈએ હંમેશા જીવનમાં ગમે તેટલી ખરાબ દશા આવે ને તો પણ આપણે જીવનથી નસીબમાં સ્થાની જરૂર નથી કોઈ આપણી પર સહાનુભૂતિ રાખે લાગણી રાખે તો બરાબર પણ આપણે દશાની સામે જજુમવાની જરૂર છે જુજવાની જરૂર છે કવિ કહે છે દશા પર દા જનારા એ દશા પર જુજનારા બરાબર બહુ સરસ કીધું છે દા જનાર એટલે ચીર ગુસ્સો બે પ્રશ્ન બરાબર તો નથી હોતા કુમારીથી જીવનમાં જુજનારાઓ કવિ આપણને કહે છે કે હંમેશા આપણે જીવનની અંદર કુમારીથી જીવવું જોઈએ ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે ગમે તેટલી મુશ્કેલીઓ આવે ગમે તેટલા પ્રશ્નો હોય તો પણ આપણે જીવનમાં ક્યારે નસીબાસ થવાની જરૂર નથી આપણી દશા પર આપણે લમણે હાથ દઈને બેસી લેવાની જરૂર નથી પણ એનો મુકાબલો એનો સામનો કરીશું ને તો એક દિવસ આપણી દશામાં પરિવર્તન આવશે પણ એના માટે શું જરૂર છે પરિશ્રમ એના માટે શું જરૂર છે ધીરજ એના માટે શું જરૂરી છે પ્રાર્થના તો ચોક્કસ તમે એક દિવસ તમારી દશાને બદલી શકશો હા આપણી દશા ખરાબ હોય ત્યારે આપણે કદાચ નિરાશ થઈ જઈએ કોઈ આપણી તરફ સહાનુભૂતિ રાખે એ બરાબર છે પણ એની સામે લડવા માટે પણ આપણા કોઈ તાકાત હિંમત જોઈએ તો નથી મળતા કુમારીથી જીવનમાં જુજનારાઓ તો હવે જે માણસો કેટલા હોય છે જે કુમારીથી જીવે છે બરાબર અને કેટલાક માણસો કુમારી સાથે જીવતા નથી આપણે આગળ જોઈએ દિશા જાણ્યા વિનાના છે દશાથી જુજનારાઓ કહી દો એમને કે હે દશાના તું જે છે એ તારે
दशा तो सड़क जेवी छे, पण तमे एने एनी पर चालो, सड़क पर चालो तो तमे एक जग्या थी बीजी जग्या जई शकशो। कवि अहीं बहु सरस संदेश आपे छे के भाग्य ने आधारे आपणे क्यारे बेसी नथी जवानुं, हमेशा भाग्य अगत्यनुं नथी, पुरुषार्थ अगत्यनो छे, मेहनत अगत्यनी छे, परिश्रम अगत्यनो छे। એટલા માટે તો કહેવાયું છે પરિશ્રમ એ જ પારસ મણિ, બધા જ દુઃખોનો એક જ ઈલાજ છે પરિશ્રમ, પરિશ્રમ ને પરિશ્રમ। જો તમે પરિશ્રમ કરશો ને તો નસીબ પણ પલટાઈ જશે, જો તમે પરિશ્રમ કરશો ને તો જીવન ની અંદર તમે હંમેશા પ્રગતિ કરશો। પણ દશા, અરે યાર મારી દશા બહુ ખરાબ છે, શું કરું, મને બહુ દુઃખ છે, શું કરું, શું ના કરી શું કશું ના કરું, જિંદગી મેં માં કશું ના કરી શકે, કશું તે કરી શકે ને, કારણ કે બેસી રહ્યો છે ને, ઉભો રહ્યો છે ને, સડક ઉપર ઉભો છે। પણ તમારી જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય તો તમારે ચાલવું પડે, પહેલું પગલું ભરવું પડે, બીજું પગલું ભરવું પડે, ત્રીજું પગલું ભરવું પડે, તો પછી તમે ધીમે 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 પગલા ભરતા જાઓ, તમે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકો। એમ જીવનમાં ગમે ત્યારે દુઃખ આવે તમારે ધીમે 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 તમે એનો સામનો કરતા જાઓ, એક દિવસ દુઃખ તમારી આ પદ્મોમાં આવીને ઉભું રહેશે। જીવનનું ચક્ર ચાલ્યા કરે છે, પણ તમે બેસી રહો તો નહીં ચાલે। મેં બહુ જગ્યાએ સરસ વાક્ય વાંચ્યું હતું કે ગરીબ ગરીબ હોવું એ ગુનો નથી, પણ ગરીબાઈમાં જીવવું એ ગુનો છે। એનો અર્થ હતો કે તમે મહેનત નથી કરતા, ગરીબ હોવું એ ગુનો નથી, ઓછા પૈસા હોવું એ ગુનો નથી, પણ તમે જુવાન ભાઈ પણ કહો અરે યાર તું ગરીબ છું યાર તું શું કરું શું કરું, તું કશું નહીં કહી શકો। પણ ગરીબ છું તો પણ મહેનત કર, પરિશ્રમ કર, સારું સારું વાંચ, સારું સારું ભણ, સારું સારા ટકા લાવ, સારું સારું માર્ક્સ લાવ, નોકરી પ્રાપ્ત કર, સારો સારો ધંધો કર, નિષ્ફળતા મળી તો પણ સફળતા મળવાની જ છે। એમ પ્રયત્ન કર તો તું ગરીબ નહીં રહી શકે, પ્રયત્ન કરો। યુવાનીમાં કોઈ વ્યક્તિ કે હું ગરીબ છું તો એ ખરેખર યોગ્ય નથી, એમ યુવાન તો કેવો હોય, તમે અમને નાખો જિંદગીની આગમાં, એ વાગડે પણ ભરી લઈશું અમે આગમાં, જિંદગીની આગને પણ બાદમાં ફેરવવાની તાકાત યુવાનમાં છે। એટલે ગરીબ હોવું જન્મ એ ગુનો નથી, પણ ગરીબાઈમાં જીવવું એ ગુનો છે, કારણ કે તમે મહેનત નથી કરતા, મેં પરિશ્રમ નથી કરતા। તો કવિ કહે છે તમે પ્રાર્થને રાખીને બેસી રહેશો નહીં, બરાબર, સડક જે છે એ ક્યારેય ચાલી શકતી નથી, એટલે સડકને પકડી શકાતી નથી। તમે વિચારો કે દુઃખ ના આવે, દુઃખને એવું ના હોય, વિદ્યાર્થી મિત્રો જીવન છે ને દુઃખ તો આવવાનું છે, પ્રશ્નો તો આવવાના જ છે, મુશ્કેલી તો આવવાની છે, પણ આ બધાનો સામનો કરીને આગળ જવાનું છે। ભગવાન જેવા ઈશ્વરને પણ જો દુઃખ આવી પડતું હોય તો હમ તુમ ઓર આપ સબ કિસ ખેત કી ભૂલી, જો ભગવાન જેવા ભગવાને દુઃખમાં તો આપણને આવે આવે જ, કોઈ શંકા રહેતા નથી। તો આ મુક્તકમાં કવિ કવિતા પુરોહિત આપણને બહુ સરસ સંદેશ આપે છે કે જીવનમાં આપણે ક્યારેય આપણા પ્રશ્નોને લઈ અને બેસી નથી જવાનું, પણ પ્રશ્નોનો ઉકેલ કરતા જઈશું ને તો ચોક્કસ આપણને માર્ગ મળવાનો છે। નસીબ ખરાબ છે માનીને બેસી દઈશું ને તો આપણે ક્યારેય જીવનમાં આગળ આવી શકવાના નથી। પુરુષાર્થ એ મહત્વનું છે, મહેનત એ મહત્વનું છે, મેં તમને કીધું ને એમાં પરિશ્રમ એ પારસમણી છે, પારસમણી કોઈ કોઈ વસ્તુ કે ધાતુ નથી, એક પ્રકારની કલ્પના છે। પારસમણીને તમે સ્પર્શ કરો રૂડાને તો એ રૂડું સોનું બની જાય, બરાબર। તો આપણે આપણા જીવનને શું નામ અને પરિવર્તન કરવાનું છે, સાના દ્વારા પરિશ્રમ રૂપી પારસમણી થાય સાથે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજો નંબર પર જે હાઈકુ, હાઈકુ આપણે બહુ સરસ કીધું છે, 5+7+5 કુલ 17 અક્ષરનું હાઈકુ છે, યાદ રાખજો હાઈકુની અંદર વર્ણ સંખ્યા નક્કી છે 5+7+5, બરાબર। અને હાઈકુ એ જાપાની સાહિત્ય પ્રકાર છે, કવિ સ્નેહ રશ્મિ જ્યારે જાપાન ગયા હતા ત્યારે એ ત્યાંથી લાવ્યા છે, કવિ સ્નેહ રશ્મિ, તો એ જાપાની સાહિત્ય પ્રકાર છે હાઈકુ। ટૂંકમાં ટૂંકમાં ઘણું બધું કહેવાય, એમ કહેવાય કે કાવ્યની અંદર સાહિત્ય સ્વરૂપમાં સૌથી નાનામાં નાનું સાહિત્ય સ્વરૂપ હોય તો એ શું છે, હાઈકુ, હાઈકુ, બરાબર। તો 5+7+5 અક્ષરનું છે, આપણા પાઠ્યપુસ્તકમાં કવિ નીરજસ્મી, કવિ મુરલી ઠાકુર અને કવિ રાવજી પટેલ આ ત્રણ હાઈકુ આપેલા છે। આપણે પહેલા કવિ નીરજસ્મીનો જન્મ પરિચય પ્રાપ્ત કરીએ। સ્નેહરશ્મિનું મૂળ નામ
જીરાભાઈ રત્નજી દેસાઈ યાદ રાખજો. સ્નેહરસ્મી એમનું ઉપનામ છે અને મૂળ નામ છે જીરાભાઈ રત્નજી દેસાઈ. વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં તેમનો જન્મ 16/4/1993 થયો અને મૃત્યુ 6/1991 થયું. તેઓ મુખ્યત્વે કવિ છે. અર્ધ્ય અનગઢ અતિથિ પાકમાંથી ક્ષિતિજે જ્યાં લંબાવ્યો હાર બીજ લીલા એમના કાવ્ય સંગ્રહો છે. એમને વાર્તા નવલકથા નાટક ચરિત્ર તેમજ આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો પણ એમને પ્રદાન કર્યું છે. રમજીતરામ સુમાચંદ્રક તેમને ઈસવીસન 1967 અને નર્મદ ચંદ્રક ઈસવીસન 1885 એમને પ્રાપ્ત થયું છે. અને જાપાનીઝ કાવ્ય સ્વરૂપને ગુજરાતીમાં મજબૂત કરવાનું કામ કર્યું છે. તો તમારે એ તમે યાદ રાખજો કે જાપાની કાવ્ય સાહિત્ય પ્રકાર જે છે ગુજરાતીમાં કોણ લાવ્યું સૌ પ્રથમ, તો કવિ નીરસિંહ લાવે છે. અને એમણે હાઇકુ લખ્યા છે, બીજા બધા લખ્યા છે, પણ સૌ પ્રથમ જોવા જઈએ તો હાઇકુના પિતા ગુજરાતીમાં જોવા જઈએ તો નીરસિંહ કહી શકાય. મૂળ જાપાની સાહિત્ય પ્રકાર છે. આપણે ગુરુજી ઠાકુરનો પરિચય પ્રાપ્ત કરી લઈએ. કવિ વાર્તાકાર મુરલીધર રામચંદ્ર ઠાકુરનો જન્મ ઇડર તાલુકાના કુકડિયા ગામે થયો. તેમણે પ્રાથમિક શિક્ષણના વતન સુવેર ઉમેરગઢમાં લીધું હતું. એમએની ઉચ્ચ શિક્ષણ પદવી તેમણે મુંબઈમાંથી પ્રાપ્ત કરી અને મુંબઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજમાં અધ્યાપક હતા. ત્યારબાદ મુંબઈ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમના નિર્માતા બન્યા અને ફિલ્મ સેન્સરબોર્ડના સભ્ય પણ હતા. સફર અને બીજા કાવ્યો સદુત્સવ મેળો પ્રેમણ જ્યોતિ આ બધા એમના પુસ્તકો છે. અને જાપાની સાહિત્ય સ્વરૂપ હાઇકુને પ્રચલિત કરવામાં એમનો પણ ઘણો મોટો ફાળો છે. કૃષ્ણદર્શન પછી એમણે પણ ગુજરાતી સાહિત્યમાં ઘણા સરસ હાઇકુ લખ્યા છે. કવિ રાવજી પટેલ. કવિ રાવજી ચક્રધર પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે આવેલા વલ્લભપુરા ગામમાં થયો હતો. તેઓ કૃષિ પરિવારમાંથી આવે છે. તેમણે ડાકોરમાંથી જ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને અમદાવાદમાં માધ્યમિક તેમજ 2 વર્ષ સુધીનું કોલેજનું આર્થિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે અને બીમારીને કારણે માત્ર 28 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું. તમને વિદ્યાર્થી મિત્રો જણાવી લો કે કવિ રાવજી પટેલ ગુજરાતી સાહિત્યમાં એવા બધા ઉચ્ચ કક્ષાના કવિ છે. નાનપણમાં મૃત્યુ પામે 28 વર્ષની ઉંમરમાં તો આધુનિક કવિતાની અંદર એમનું નામ છે. ગ્રામદર્શન કવિતામાં એમને બહુ સરસ ફેરાન કર્યું છે. એમણે બહુ સરસ એને ગીત લખ્યું છે. મારી આંખે કંકુના સૂરજ આથના મારી બે સંગારો બિરા સગને સંકોરો રે મારી આંખે કંકુના સૂરજ આથના. એમ તો કે ગુજરાતી સાહિત્યમાં જ્યારે ગીત કવિતાની વાત થાય ને તો કવિ રાવજી પટેલને યાદ કરવા પડે. એટલું સુંદર ગીત છે, મૃત્યુ વિશે ગીત છે. કવિનો ભાવ, કવિનો જે ભાવ છે મૃત્યુનો ભાવ છે, પણ અમે લગ્ન ગીતના ઢાળમાં લખેલું છે. આ તમારે જાણ માટે કહું છું. આપણે આ કવિએ પણ હાઇકુ લખાયેલા છે. હવે આપણે એક પછી એક હાઇકુ જોઈએ. જુઓ પ્રથમ હાઇકુ આપણે જોઈએ. તમને જણાવી દીધું કે હાઇકુ એ 17 અક્ષર હોય છે. તમે પાઠ્યપુસ્તકમાં જુઓ તો તમને 5-7-5 દેખાય. ભરતી પેચી અંધકારની દીપ નહીં રંગા. બહુ સરસ રસમે લખ્યું છે હાઇકુ કે ભરતી પેચી અંધકારની દીપ નહીં રંગા. આપણે શબ્દનો અર્થ જોઈએ કે અંધકારની આખી પીછી ફરી રહી છે. પણ જ્યાં દીવો સળગતો હોય ને, જ્યાં દીવો નાનો દીવો ટકટકતો હોય, થોડી સળગતો હોય દીવો, તો અંધકાર ગમે તેની પીછી ફેરવે ને તો ત્યાં દીવાનો પ્રકાશને દૂર કરી શકવા માટે સક્ષમ નથી. ખરાબ વિદ્યાર્થી મિત્રો, માનો કે અહીંયા દીવો સળગે છે, બરાબર, દીવો અહીંયા સળગે છે ને, સમજો અહીંયા આપણે દીવો સળગે છે બરાબર, અને અંધકારની પીછી ચારે તરફ છે, તો જ્યાં દીવાનો પ્રકાશ છે ત્યાં અંધકાર આવી શકવાનો નથી. એટલે કવિ બહુ સરસ કહે છે કે અંધકારની પીછી, સોરી, ફરતી પીછી અંધકારની દીપ નહીં રંગા. કવિ બહુ સરસ કીધું છે કે સત્ય હોય, સત્યને તમે ગમે તેટલું જાગૃત પાડવા માટે પ્રયત્ન કરો ને, પણ સત્ય ઉજાગર થયા વગર રહેવાનું જ નથી. સત્ય સત્ય અહીંયા આપણે દીવાને આપણે સત્યના રૂપમાં કલ્પી શકીએ. દીવો એટલે સત્ય, આપણે એવું કહી શકીએ અહીંયા તમને જણાવો. દીવો એટલે જેને આપણે સત્યના પ્રતિકના રૂપમાં લઈએ બરાબર. અને આપણે અંધકાર જોઈએ, અંધકાર અંધકાર, તો એને આપણે અસત્યના રૂપમાં લઈએ. જુઓ દીવો એ સત્ય છે, સત્ય એ પ્રકાશ છે, અને તમે સત્યને ક્યારે ઢાંકી નથી શકતા. સત્ય હંમેશા ઉજાગર થયા વગર રહેવાનું જ નથી.
ઉજાગર થવાનું જે છે, તમે સત્યને ગમે તેટલો ઢાંકવા પ્રયત્ન કરો તો એ સત્ય નથી. સૂરજ સામે આપણે ગમે તેટલી ધૂળ ઉડાડીએ વિદ્યાર્થી મિત્રો, તો એ ધૂળ સૂરજને ઢાંકી શકવાની નથી, તો ઉલટાની ધૂળ આપણા પર આવીને પડે છે. જો એ ધૂળ આપણી પર આવીને પડે છે ને, એટલે જીવનમાં સત્ય અગત્યનું છે. હીરો જે હીરો હોય ને, હીરો તમે એને ગમે તેટલા કાદવમાં નાખી દો પણ એની ચમક ગુમાવતો નથી. તમે કાદવમાંથી 10-15-20-50 વર્ષ બહાર કાઢો ને, તો પણ એની ચમક ધીરે ધીરે રહે છે. સત્ય પણ એવું છે, સત્ય દૂધ જેવું સફેદ છે, સત્ય દૂધ જેવું પવિત્ર છે, શાશ્વત છે. સત્ય શુદ્ધ છે, પવિત્ર છે અને શાશ્વત છે. એને અસત્ય ક્યારે ઉની આજ પણ નહીં આવે. કવિ અતિશયોક્તિ વાત કરે છે, બહુ સરસ કીધું છે કે ફરતી બીજી અંધકારની, અંધકારની બીજી ચારે બાજુ પર પડે છે. અહીંયા અહીંયા અંધકાર, અહીંયા માનો કે આપણે જોઈએ અહીંયા બધી અંધકાર અંધકાર છે, પણ અહીંયા અહીંયા જે બીજી બતાવે છે ત્યાં પીછેની કામ કરતી નથી. કેમ? હીરો છે ને પ્રકાશ છે. જે વ્યક્તિ સજ્જન હોય, જે વ્યક્તિ સત્યતાના પંથે ચાલતું હોય, અને કોઈ વ્યક્તિ ગમે તેવી તાકાત, ગમે તેવા પ્રલોભનો ક્યારે હરાવી શકે નહીં, કવિ અહીંયા સત્યની વાતને ખૂબ સરસ રીતે રજૂ કરી છે. આપણે હવે બીજું હાઈકુ જોઈએ. ખોરડું નાનું સૂરજના ઉજાસે મોટું આંગણ. મુરલી ઠાકુરે બહુ સરસ લખ્યું છે, ખોરડું નાનું સૂરજના ઉજાસે મોટું આંગણ. માછલીને પકડવા માટે
માછી ઉભો રહ્યો છે એટલું બળ રાખીને કે માછલી ક્યારે ને પકડી લો ક્યારે બોલ છતાં માછલી તો બિંદાસ કોઈ પણ જાતની ચિંતા વગર જળમાં ફરી રહી છે આપણો આખો પ્રતિકારાત્મક છે આપણું સિમ્બોલાઇઝેશન છે આમાં જોવા જઈએ તો એમ કહેવાય કે માનવનું મૃત્યુ અનિવાર્ય છે મૃત્યુ ચોક્કસ છે દરેક વ્યક્તિનું મૃત્યુ ચોક્કસ છે ત્યાં ક્યારે કે રીતે આપણે ખબર નથી તો આપણે શા માટે જીવનનો આનંદ માણવાનું છોડી દેવો જોઈએ અહીંયા માનવી જે છે ને માછલી છે આજે તમે માછલી અહીં કહો ને એને બતાવો એટલે તમને ખ્યાલ આવે બરાબર આપણે માછલી જોઈએ અહીંયા બરાબર ચાલો આપણે માછલી જોઈએ બરાબર તો આ તો પ્રતીક છે આ સામું પ્રતીક છે માનવીનું છે માનવીનું પ્રતીક છે તો જીવનની અંદર આ માછલી જે છે એ ત્યાં બિંદાવતી જળમાં ફરી રહી છે એના ઉપર પેલો માછીમાર છે ત્યાં ઉભો છે પણ માછલીની ચિંતા નથી હા માછલી એટલી ખબર છે મારું કરવાનું છે પણ ક્યારે તો મારે દરેક વ્યક્તિ મરવાનું છે તો સામાન્ય એને જીવવાનું છોડી દેવું જોઈએ ના એવું નથી મરવાનું છે તો જીવવું જોઈએ ઈશ્વરે આપણને આજનો દિવસ આપ્યો છે તો આજને માણવી જોઈએ કાલે ચિંતા ન કરો કવિ જે કહે છે એ માછી ક્યારનો ઉભો રહ્યો ને તોય માછલી તરે માછલી માછલી જે છે એ એ મોજથી ફરે છે એમ મૃત્યુ જીવનમાં અનિવાર્ય છે તો પણ આપણે જીવનનો આનંદ માણવો જોઈએ કેટલાક લોકો એવા હોય છે કે ભાઈ કોઈ પણ મોટી ગંભીર બીમારી થાય અને કહી દે તે લોકો જીવવાનું છોડી દે છે એવું નથી એવું એવું કરવાની જરૂર નથી હા મોટી બીમારી છે તો કશો વાંધો નહીં પણ ઈશ્વરે આપણને જેટલા દિવસ આપે છે ને એવા આનંદથી જીવવા જોઈએ પ્રેમથી જીવવા જોઈએ ઉમંગ ઉત્સાહથી જીવવા જોઈએ શા માટે આપણે દુઃખી થઈને મરવાનું બરાબર કે નહીં દરેકને મરવાનું તો નિશ્ચિત છે બરાબર પણ ક્યાં કેવી રીતે કેટલા વાગે આપણે ખબર નથી પણ મરવાનું તો છે એવું આપણે ખબર છે તો આપણે જીવવાનું છોડી દેવાનું ના જીવવાનું છે ધરતી પર આપણને ઈશ્વરે ભગવાને ક્યાંક ને ક્યાંક કોઈ મિશન આપીને મોકલ્યા છે નિશાન આપણું ધ્યેય પૂર્ણ કરવાનું છે માછલી જેમ બિંદાસથી ફરે છે ને જળના પાણીમાં અને ખબર તો છે કે ભાઈ ક્યારેક તમારું મૃત્યુ છે આ માછીમાર જે છે મને લઈ જશે મારી નાખશે એમાં આપણું મૃત્યુ તો નક્કી છે પણ આપણે જીવવાનું છોડી દેવાનું નથી કવિ રામજી પટેલ આ આ હાઈકુ કેમ લખી શકે છે કારણ કે રામજી પટેલને ટીવી નામનો રોગ થયો હતો અને એનું મૃત્યુ નિશ્ચિત છે તો પણ એ જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ કાવ્ય સર્જન કરે છે અને બિંદાસ જીવે છે આ હાઈકુ રામજી પટેલે લખી શકે કે પોતાનો જાત અનુભવ છે આમાં હા પોતાનો જાત અનુભવ છે કવિ રામજી પટેલ વિશે તમે વધારે જાણો વાંચો સમજો તો તમને ખબર પડે આપણે આગળ સર્જન પરિચયમાં જોયું કે બહુ નાની ઉંમરે મૃત્યુ પામેલા આ કવિ છે અને ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ કવિતાઓની રચનાઓ પણ કરી છે બરાબર તો આ કવિ જ આ આ બહુ લખી શકે કે ભાઈ માછી ક્યારનો ઉભો રહ્યો ને તો એ માછી પીતા રહે બરાબર જીવનમાં મૃત્યુ નક્કી હોવા છતાં પણ આપણે જીવન જીવવાનું છોડવાનું નથી ઈશ્વરે આપણને જેટલો સમય આપ્યો છે પિતા પરમેશ્વરે આપણને જેટલા શ્વાસ આ ધરતી પર આપ્યા છે એ છેલ્લા શ્વાસ સુધી આપણે આરામથી આનંદ મોજથી જીવવાનું છે ચિંતા રાખીને જીવનનો કોઈ અર્થ નથી કેટલાક લોકો ચિંતાથી જીવે છે પણ યાદ રાખો ચિંતા એ ચિત્ર સમાન છે ચિંતા કરવાથી તમે માથાને ભાર પણ આપો છો જે ઈશ્વરે નક્કી કર્યું છે થવાનું છે બરાબર તો આપણે શા માટે નિંદાથી ન જીવવું જોઈએ આપણે માછલીના જીવન પરથી આ શીખી લેવાની જરૂર છે માછલીના જીવન પરથી આપણે આ શીખી લેવાની જરૂર છે કે આપણે હંમેશા હંમેશા જીવનની અંદર હકારાત્મક અભિગમ રાખીને જીવવું જોઈએ નકારાત્મક અભિગમ રાખીને જીવવાની જરૂર નથી ઈશ્વરે આપણે જેટલું જીવન આપ્યું છે મોજથી આનંદથી આપણે જીવન જીવીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને ક્યારેય કોઈ પ્રકારની તકલીફ પડવાની નથી આપણે કવિ અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યું છે કે જીવન હંમેશા પ્રેમથી આનંદથી જ આપણે જીવવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે છે એ આપણે આ જે હાઈકુ જે છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ તો આ 525 દુહા ઉક્ત હાઈકુ ની અંદર આપણે જીવન જોનો ક્યાંક ને ક્યાંક સંદેશ મળે છે વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે પ્રશ્ન પૂછાય તો આપણે જોઈ લઈએ એક એક માર્કના પ્રશ્ન મોટા ભાઈ પૂછાય છે પહેલા તો દુહામાં જોઈએ તો મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે તો કહેવાય કે મોટા થયા પછી કવિને માના ખોરાથી દૂર થયા એ વાતનું દુઃખ છે કવિને ફરી બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે તો એટલા માટે થાય છે કે ફરી માનો ખોરો ઊંઘવા માટે મળે એટલા માટે કવિને ફરી બાળક થવાની ઈચ્છા થાય છે બીજો પ્રશ્ન જોઈએ કે મા બોલતાની સાથે કવિને શું સાંભળે છે તો મા બોલતાની સાથે કવિને પોતાનું બાળપણ સાંભળે છે આવા
મોટપની મજાક કરીને કેવી લાગે છે? તો મોટપની મજાક કરીને કડવી લાગે છે. ટૂંકમાં મોટપની મજાક કરીને અપ્રિય લાગે છે. કવિ કાગડા કોને કહે છે? તો કવિ કાગ પોતાને પોતાની જાતને જ કાગડા કહે છે. તો આમાંથી આપણે આ રીતે વાક્યનો પ્રશ્ન પૂછી શકાય. દુહાને એ પૂરું કયા પછાત દર્શાવે દિશામાં જોઈએ કહેવાય કે વાક્યના પ્રશ્ન કેવા પૂછાય જોઈએ. એ કવિ કેવા લોકો કુમારીપૂર્વક જીવન જીવી શકતા નથી? જે લોકો પોતાની ખરાબ અવદશા પર વિચલિત થયા છે અને ગુલામ બનીને જીવનથી હારી જાય છે તે લોકો કુમારીથી જીવન નથી જીવી શકતા. જે લોકો પોતાની દશાથી હારી જાય છે અને એ દશાને આધારે ગુલામ બની જાય છે ને એ લોકો કુમારીથી જીવન જીવી શકતા નથી. આગળનો પ્રશ્ન જોઈએ કે દશાથી ગભરાઈ જનારા કોનાથી અજાણ્યા છે? તો દશાથી ગભરાઈ જનારા સાચી દિશાથી અજાણ છે. જો તમને સાચી દિશાનો ખ્યાલ આવી જાય તો તમે દશાથી ગભરાવાના નથી. પછીનો પ્રશ્ન જોઈએ કે કવિએ દશાને કોના જેવી કહે છે? તો દશાને કવિએ સડક જેવી કહી છે. બરાબર, આપણે સડક કહીએ છે. આગળ જોઈએ, સડક કોને નથી રોકી નથી શકતી? શા માટે? તો સડક એ પુરુષાર્થ કરનારને રોકી નથી શકતી, કારણ કે પરિશ્રમ એને આગળ વધવાની કુમારી આપે છે. ખ્યાલ આવી જાય મિત્રો? તો હવે આપણે હાઈકુના પણ પ્રશ્ન જરા જોઈ લઈએ કે સાની પીછી ફરી રહી છે? તો અંધકારને પીછી ફરી રહી છે. આપણે એક વાક્યના પ્રશ્ન છે કે સુરતના ઉજાસમાંનું કેવું લાગે છે? તો સુરતના ઉજાસમાંનું પ્રકાશિત, ઝળહળા ઝળહળા પ્રકાશિત લાગે છે. અને માછી શું કરે છે? તો માછી નદી કિનારે ઉભો રહે અને માછી પકડવાનો પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ ધોરણ 11-25 નવા મુક્ત હાઈકુ પૂર્ણ કરી રહ્યા છીએ. ફરી વખત આપણે નવા વિડીયો સાથે મળીશું, નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.